એટલે એક સ્ત્રી આખા કુટુંબને તારી શકે છે અને એક સ્ત્રી આખા કુટુંબને વેરવિખેર કરી શકે છે. એટલે સ્ત્રી અને આ કુટુંબ કુટુંબ ભાવના કેવી હોવી જોઈએ એ વિશે તારાબેનના મથી જ આપણે જોઈએ. તારાબેન મારા ભાભી થાય, અમે ચાર ભાઈઓ, સૌથી નાનો હું અને મેં મારા પપ્પાને જોયેલા નહીં, મમ્મીને જોયેલા, પણ પપ્પાનો પ્રેમ કેવો છે એ તો તારાબેને જ મને આપ્યો. એટલે મેં તમને કહ્યું ને કે અમે ચાર ભાઈઓ હતા, ચાર ભાઈઓ ચાર ભાભી, ભાઈઓના બૈરા હતા ચાર, પણ એટલો બધો સંપ હતો કે કોઈ કોઈ વડે નહીં, કદાચ ભૂલ થઈ હોય, ગુનો થયો હોય તો એકબીજાને પાસે કબૂલ કરી લે કે અમારી આ ભૂલ થઈ છે. કદી ઝઘડ્યા નથી અમે અત્યાર સુધી, અમે કદી, મારા મોટા ભાઈ છેલ્લે મરી ગયા ત્યાં સુધી અમે કદી ઝઘડ્યા નથી, કે અમારા બહેરા પણ કદી ઝઘડ્યા નથી. એટલે એનું કારણ શું છે કે તારાબેન એવા હતા કે એમનામાં એટલી સૂઝ હતી બધાને કાબુમાં રાખવાની, જો કોકનામાં ભૂલ થઈ હોય અને એને ખોટું લાગી જાય તો કે અહીંયા તમારી સાથે ચાલ આપણે ફરવા જઈએ, આમ કરીએ, અને એને સમજાવે, પણ ઝઘડો ના કર, કદાચ જેની સામે બોલી જાય તો એને માફી આપે છે, કદાચ એમની સાથે એમની ટેવ અમારા બધા બહેરામાં આવી ગઈ. એટલે એકબીજાને માફી આપતા થઈ ગયા, એકબીજાને માન આપતા થઈ ગયા. અને જો ભાઈઓ, અમે ભાઈઓ કંઈક કામ કરતા હોઈએ, કંઈક વાત કરતા હોઈએ તો બહેરા બિલકુલ અંદર બોલે જ નહીં, અને અમે જે નક્કી કરીએ નક્કી એ જ વસ્તુ સાચી હોય. અને કદાચ જો એવામાં ભેગા થઈ નક્કી કર્યું હોય તો અમે કંઈ એમાં ભાગ એ ના કરીએ, તમે ખોટું કર્યું. એટલે અમે પરસ્પર એકબીજાને પ્રેમથી જોડતા હતા, અને પ્રેમથી જોડાઈને રહીને આખા દેહમી ગામની અંદર અમારું કુટુંબ સંપીલ કુટુંબ ગણાય છે અને ગણાતું રહેશે એવું મને આશા છે. અમે કોઈ પણ કામ, ખેતર હોય કે ઘરનું હોય કે ગમે તે, એમાં મુખ્ય ભાગ તારાબેનનો જ હોય. કંઈક થાય તો તારાબેન કહેશે કે આવું ના થવું જોઈએ, પણ થઈ ગયું. હું મારો દાખલો આપું કે હું SSC પાસ કરીને પાછો આવ્યો ભણીને, આ એ મારા મોટા ભાઈ ઇગ્નાસ, એમના બાળકોને ખબર હશે કેવા છે હતા, મને કહે છે કે રોટલો મળે નહીં એમને કામ કરે સિવાય. હવે એ બોલે એટલે તારાબેનાથી બોલાય નહીં. તમારે મને કહે જો તારે ખેતરમાં જવાનું અને એક બાવળીઓ છે એ બાવળીઓ તમારે કાપવાનું, અને બાવળીઓ ના કપાય ને તો ખેતરના જે તુવેરો છે એને કપા તમારે ખોદવાનો તારે, અને તારું ભાત લઈને તારી ભાભી આવશે, સાંજે તને બધું મળશે ખાવા પીવાનું બધું. હું તો ભાઈ કોદાળ લઈને ખેતરમાં ખોદ્યું અને બપોર થાય માથા હાથ ખોળા જો ખાડા છે હાથમાં મને આવ્યા તારાબેન. એમણે જોયું એમને આંખોમાંથી પાણી નીકળ્યું. પછી કે છે કશો વાંધો નહીં, અને પછી મને ખવડાવ્યું, ઘેર લઈ ગયા, કશું બોલ્યા નહીં. ઇગ્નાસભાઈને કશું કહ્યું નહીં, મને પણ કશું કહ્યું નહીં. પછી મેં કહ્યું કે મારે
હું એસએસસી પાસે ના આવે, મારે ફરવા જવું છે. તો કે ફરવા જતો કેટલો કમાઈ ગયો કે કમાયેલા આવે મળી ગયા છે? તો તારા બેન કે જો તમારે એમને પૈસા આપવા છે, તમારે ના આપવા હોય તો મારા પગારમાંથી આપો, પણ એમને ફરવા મોકલો. એટલે મને 10 રૂપિયા એમણે આપ્યા. હવે 10 રૂપિયા એટલે વખત વધારે, હું આખો મહિનો ટ્યુશન કરતો, મને 10 રૂપિયા ટ્યુશન મળતો હતો. 10 રૂપિયા લઈને હું ગયો અને ફરતો ફરતો બધે ફરે પછી રિઝલ્ટ આવ્યો અને હું અકલાવમાં જતો, અને અકલાવમાંથી જ મને નોકરી. ફાધર કહે છે કાલથી તો પાસ થઈ ગયો 59% તો તમે નોકરીથી હવે જૂનથી ચાલુ. હું તો ઘેર આવ્યો અને ભાભીને વાત કરી તારા બેનને. એટલે પછી તારા બેન તો એટલા ખુશ થઈ ગયા, અને પછી મારા મોટાભાઈ ખુશ થઈ ગયા, અને બોરસદ ગયા શેનો લાયા લેંઘો ને શર્ટ સીવી નાખ્યો હમણાં તો. અને પછી તારા બેન જયારે મારે નોકરી જવાનું થયું ને, ત્યારે પતરાની પેટી માથે મૂકીને મને નોકરી લઈને ગામ બહાર, ઘરથી ગામ બહાર આવ્યા. તારા બેન આ પેટી કેમ લીધી? કે છે મારા જીયાને નોકરી મળી, મને ગૌરવ છે. એટલે જો હું સુખી હોઉં તો એમના લીધે. અને આ કુટુંબ મારું જોઉં છું, જો બધું છે આ મારું કુટુંબ, તારા બેનનો મારો. અને એમણે જેને એમની જેણે વાત માની એ સુખી થઈ ગયા, અને એમની જેણે વાત ન માની એ થોડોક દુઃખી રહ્યા. સત્ય કહું છું આ, અને સાચી વાત છે. અને એ ગામની અંદર આખા ગામમાં કે ફળિયામાં કોઈ પણ દુઃખી માણસ હોય તો એ મદદ કરવા દોડી જતા હતા, અને એમને લીધે અમારા જીવનમાં પણ મદદ કરવાની ભાવના જાગૃત થઈ છે. એટલે વાલા બાળકો, હું તમને કહું છું, હું હવે જાજુ જીવવાનો નથી. એકતા રાખો, ગુનો થાય ભૂલ થાય, પણ જો આપણા કુટુંબની એકતા નહીં હોય તો છિન્નભિન્ન થઈ જઈશું, પ્રગતિ નહીં થાય.